नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय आपनों हार्दिक स्वागत करे छे। धोरण 9 विषय विज्ञान चैप्टर 14 नैसर्गिक स्त्रोतों। विद्यार्थी मित्रों, आज आपणे प्राणियों में पाणीनी जरूरियात अने महत्व विषे चर्चा करीशुं। प्राणियों में बधी कोषीय प्रक्रियाओ पाणीना माध्यम में थाय छे। आपणा शरीर में के कोषों में थती बधी प्रक्रियाओं माटे जरूरी पदार्थों पानी में द्रव्य एटले के ओगळेला होय छे। शरीरना एक भाग थी बीजा भाग में पदार्थों संवहन एटले के वहन द्वारा द्रव्य अवस्था में थतुं होवाथी प्राणियों तेमना शरीर में पानीनी मात्रा ने संतुलित राखे छे। स्थलज प्राणियों ने जीवन टकावा माटे मीठू एटले के शुद्ध पानी नी जरूरियात रहेली छे, कारण के खारा पानी में रहेला क्षारनुं वधारे प्रमाण तेमना शरीर सहन करी शकतुं नथी। विद्यार्थी मित्रों, पानी नी प्राप्यतानुं महत्व आपणे जोई लईए। प्रत्येक जातिना वर्गने एक चोक्कस विस्तारमां जीवित रहेवा माटे पानी नी प्राप्यता सक्षम बनावे छे। ते मात्र सजीव संख्यानुं निर्धारण करता नथी, परंतु जे विस्तारनी जे विविधतानुं पण निर्धारण करे छे। पाणीनी प्राप्यता जे ते विस्तारमां जीवन माटे आवश्यक परिबळ छे। जो पाणी न होय तो जीवन शक्य बने नहीं। जे ते स्थळे जीवननी संभावना नक्की करतो महत्वपूर्ण स्त्रोत छे ए पाणी छे। विद्यार्थी मित्रों, आ पाणीनुं प्रदूषण थाय तो शुं थाय, एटले के जल प्रदूषण। पाणीमां हानिकारक पदार्थोनो उमेरो थता ते उपयोग माटे नकामो बने छे, तेने जल प्रदूषण कहेवामां आवे छे। जल प्रदूषण मुख्यत्वे मानव प्रकૃતિઓ વડે થાય છે, જે નીચે મુજબની છે। ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટકનાશકોનો કેટલોક ભાગ પાણીમાં જતા એ પાણી છે એ પ્રદૂષિત થાય છે। શહેર કે નગરના ગટર નાળાના ગંદા પાણી નદી જળાશયોમાં ઠલવાતા ડિટર્જન્ટ સુએજ કચરો રોગકારકો એટલે કે બેક્ટેરિયા વાયરસ પ્રજીવ વગેરે પાણીમાં ભય અને પાણીને પ્રદૂષિત કરે છે। ઉદ્યોગોમાં સર્જાતો કચરો જળ સ્ત્રોતમાં ઠલવાતા રાસાયણિક ઝેરી દ્રવ્યો પાણીમાં ઉમેરાતા પાણી પ્રદૂષિત થાય છે। કેટલોક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ જેવા કે થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે, અને અંતે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેડવામાં આવે છે। આ ગરમ પાણી ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે। જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે ત્યારે નદીઓના પાણીમાં તાપમાન પર અસર થાય છે। તેનાથી ઘણી બધી અસરો થાય છે, એટલે કે જળ પ્રદૂષણની અસરો કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો? કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા તો કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારા એટલે કે મર્ક્યુરીના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા તો ગટરના ગંદા પાણી દ્વારા કોલેરા કે ટાઇફોઇડ જેવા રોગ ફેલાવનારા બેક્ટેરિયા પાણીમાં ભળે છે, અને આવું પ્રદૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો જોવા મળે છે। જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે। જળાશયોમાં જે વિઘટનીય પ્રદૂષકો ઉમેરાતા તેના વિઘટન
એટલે કે ઓક્સિડેશન માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે. દ્રાવ્ય ઓક્સિજનનો આ ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર ઉત્પન્ન કરે છે, પરિણામે જળચર પ્રાણીઓ ઘણી વખત મૃત્યુ પણ પામે છે. જળાશયોમાંથી બીજા પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે. જળચર સજીવો કે જે જળાશયોમાં રહે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે, એથી તાપમાન વધી જાય તો જળચર પ્રાણીઓના જીવ ઉપર જોખમ સર્જાય છે. પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેઓના માટે નુકસાનકારક હોઈ શકે છે. તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનન ક્રિયા પર પણ અસર ઉત્પન્ન કરે છે. દિવસે એટલે શું થશે, દિવસે દિવસે તે સજીવોમાં ઘટાડો જોવા મળશે. વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીમ્સ તાપમાનના ફેરફાર સામે સંવેદનશીલ હોય છે. સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે? આવો એક પાઠ્યપુસ્તકમાં આપણને પ્રશ્ન આપેલો છે. બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે. એક શરીરમાં જે દ્રાવ્ય પદાર્થો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, એમાં પાણી જરૂરી છે. પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પણ પાણી જરૂરી છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે પાણી જરૂરી છે. તો આ થયા સજીવોને પાણીની જરૂરિયાત શા માટે છે એનો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી શકે, પ્રદૂષિત કરી રહી હોય એવા આપણે સ્ત્રોત? તો કે સુએજ કચરો, ઉદ્યોગોનો કચરો, આ બધા શું છે, પાણીને બગાડનારા સ્ત્રોત, એટલે કે પાણી પ્રદૂષિત કરતા સ્ત્રોત. અંધશ્રદ્ધાને કારણે પૂજાની સામગ્રી નદીના પાણીમાં પધરાવી અને પાણીને પ્રદૂષિત કરે છે. મૂર્તિઓના વિસર્જન તેમજ અસ્થિ વિસર્જન નદીના પાણીમાં કરવાથી પ્રદૂષિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાણીનું મહત્વ, પાણીનું પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં વધારે આપણે અભ્યાસ કરીશું. આવજો, નમસ્કાર.